લોકશાહી મહાપર્વના જાહેર થયેલા પરિણામોમાં સમગ્ર રાષ્ટ્રએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અટલ નેતૃત્વમાં ભારોભાર વિશ્વાસ વ્યક્ત કરી સમગ્ર ભારતખંડમાં ભાજપને દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય એવો ઐતિહાસિક વિજય પ્રદાન કર્યો છે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપ પરિવારમાં અનહદ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સાથોસાથ કચ્છ લોકસભા બેઠક પર શ્રી વિનોદભાઈ ચાવડા ગત ચૂંટણી કરતાં પણ સવાઈ સરસાઈથી વિજેતા થયા છે, જે બદલ સમગ્ર કચ્છવાસીઓ સાથે કચ્છ ભાજપનો એક એક કાર્યકર્તા વિજયરૂપી આસમાની આનંદમાં વિહરતો જણાયો હતો. જાહેર થયેલા પરિણામો બાદ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા 3 લાખ કરતાં પણ વધારે મતોથી વિજયી જાહેર કરાયા હતા, ત્યારે કચ્છ જિલ્લા ભાજપ પરિવાર માટે આ ઐતિહાસિક ઘડી બની રહી હતી. આ પળે કચ્છ ભાજપના શીર્ષસ્થ નેતાઓ, વડીલો અને કાર્યકરોએ પરસ્પર મીઠું મોઢું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિજયની ધમાકેદાર ઉજવણી શરૂ કરી હતી. એન્જિનિયરિંગ કોલેજ પ્રાંગણ ખાતેથી ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં શ્રી વિનોદભાઈના વિજય સરઘસનો પ્રારંભ થયો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી વાજતે ગાજતે પસાર થયો હતો અને અંતે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સંપન્ન થયો હતો. આ વિજય સરઘસમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપના અગ્રણીઓએ કચ્છની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ઠેર ઠેર લોકોએ શ્રી વિનોદભાઈનું બહુમાન કર્યું હતું અને આવા ધરખમ વિજયના ઉમળકાભેર અભિનંદન પાઠવ્યા હતા. આ વિજયયાત્રા દરમિયાન કચ્છ કુળદેવી આઈશ્રી આશાપુરા તથા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ વિજયયાત્રા દરમિયાન રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, ધારાસભ્યો ડૉક્ટર નીમાબેન આચાર્ય, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી અરુણીરુદ્ધભાઈ દવે, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.